જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 સામાન્ય જ્ઞાનની અંદર પાઠ 19મો છે આપણી પૃથ્વી, તેના વિશે સમજીશું. જો અહીંયા ચિત્ર તમને આપેલું છે તે શેનું છે? પૃથ્વીનું ચિત્ર છે. તમે બધાએ, આપણે બધા શેના ઉપર રહીએ છીએ? તો આપણે બધા પૃથ્વી પર રહીએ છીએ. અને આપણી પૃથ્વી છે તે ખૂબ જ વિશાળ અને વિવિધતા ધરાવે છે. જો હવે આપણે શું સમજવાનું છે, તો પૃથ્વી છે તે વિવિધ ભાગોની બનેલી છે. તો આપણે પૃથ્વીના ભાગો વિશે સમજવાનું છે. જો પહેલું ચિત્ર છે તેમાં તમને શું દેખાય છે? ઊંટ દેખાય છે, ખરું ને? અને રેતી દેખાય છે. તો ઊંટ અને રેતી છે તે ક્યાં હોય? રણમાં હોય. ઊંટ છે તેને રણનો જહાજ કહેવામાં આવે છે. તે આપેલું ચિત્ર છે તે શેનું છે? રણનું. પછી બીજું છે જંગલનું. જો ચિત્રની અંદર તમને હાથી સિંહ દેખાય છે તો ક્યાં હોય? હાથી છે, સિંહ છે, તે બધા જંગલની અંદર હોય. પછી ત્રીજું ચિત્ર છે પર્વતો. તમે જોયા છે પર્વતો? આપણે અહીંયા આપણા દેશની અંદર, વિશ્વની અંદર ઘણા બધા પર્વતો આવેલા છે. હિમાલય પર્વત છે, માઉન્ટ એવરેસ્ટ છે, તે બધા પર્વતો કહેવાય. પછી છે નદીઓ. નદીઓ જોઈ છે ને તમે? નદીઓ આપણને શું ઉપયોગમાં આવે? તો નદીનું પાણી આપણને પીવા માટે ઉપયોગી છે. પછી તો કે નદી છે તે ખેતી કરવા માટે ઉપયોગી છે, અને નદીને લીધે આપણું જીવન છે તે હર્યું ભર્યું રહે છે. નદી છે એને પવિત્ર સ્થાન પણ માનવામાં આવે છે, અને ઘણા લોકો નદીની પૂજા પણ કરે છે. હવે એના પછી છે સરોવર. તો સરોવર છે તે તમે ચિત્રની અંદર દેખાય છે ને સરોવર? આપણે અહીંયા સરદાર સરોવર છે, સરદાર સરોવર બંધ બનાવ્યો છે. તે સરોવરને પણ તમે ક્યારેક ચિત્રમાં કે ટીવીમાં પણ જોયું હશે. તે સરોવર છે. પછી છે દરિયો. તો દરિયો છે તેનું પાણી કેવું હોય? દરિયાનું પાણી ખારું હોય છે. અને આપણે લોકો ઉનાળામાં દરિયા કિનારે ફરવા માટે જઈએ છીએ. અને દરિયામાં જુઓ તમને કેવું સરસ સાંજનું દ્રશ્ય દેખાય છે. તો તે પણ આપણા પૃથ્વીના ભાગ છે. પછી છે હિમપ્રદેશ. હિમપ્રદેશમાં શું દેખાય છે ચિત્રની અંદર? બરફ દેખાય છે ને? તો હિમપ્રદેશમાં બરફ વર્ષા થતી હોય છે, અને બધા લોકો છે ત્યાં ફરવા માટે પણ જતા હોય છે. સિમલા છે, મનાલી છે, તે બધા હિમપ્રદેશ કહેવાય, હિમપ્રદેશની અંદર આવેલા છે. સિમલા, મનાલી, તો હિમપ્રદેશમાં બધા લોકો ફરવા માટે જતા હોય છે. પછી છે ખીણ. તો ખીણ જોયું ચિત્રની અંદર કેવું દેખાય છે? તે ખીણ પણ પૃથ્વીનો જ ભાગ છે. અને પછી છેલ્લું ચિત્ર છે જ્વાળામુખી. પૃથ્વીના પેટાળમાંથી લાવા બહાર નીકળે છે, અને એનું આમ જુઓ કેવું દેખાય છે, તો એ તે જ્વાળામુખી સ્વરૂપે બહાર નીકળે છે. આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણને પૃથ્વીના ભાગો પણ ખબર હોવી જોઈએ. તમને કદાચ પૂછવામાં આવે કે પૃથ્વીના ભાગો કેટલા છે, તો રણ, જંગલ, પર્વતો, નદીઓ, સરોવર, દરિયો, હિમપ્રદેશ, ખીણ અને જ્વાળામુખી, આ બધા આપણી પૃથ્વીના ભાગો છે.